ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી દ્વારા ખાનવેલ ખાતે ખેડૂત સંમેલનનું આયોજન કરાયું. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રદેશના સેલવાસ અને ખાનવેલના જિલ્લા દ્વારા કિસાન સંમેલનનું આયોજન ગોલ્ડન પોન્ડ રિસોર્ટ ખાનવેલમાં આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં દરેક મંડળોના પદાધિકારીઓ અને દરેક બૂથના પ્રમુખ કાર્યકર્તા સાથે ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ પ્રદેશ ભાજપા પ્રભારી શ્રીમતી વિજયા રાહટકરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આયોજક અને પ્રદેશ ભાજપાના પ્રવક્તા અંકિતા પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી એમને ઉદ્બોધનમાં ખેડૂતોનું મહત્ત્વ અને સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ કિસાન એમેન્ડમેન્ટ બિલ અંગે વિસ્તૃત જાણકારી ઉપસ્થિત ખેડૂતોને સમજાવી હતી. પ્રદેશના અધ્યક્ષ દીપેશ ટંડેલે કહ્યું કે આ કાર્યક્રમ સ્વતંત્ર કિસાન સશક્ત કિસાન પર આયોજિત કરવામાં આવેલ છે. આ કિસાન સંમેલનમાં મુખ્ય મહેમાન દાનહ દમણ દીવના ભાજપા પ્રભારી વિજયા રાહટકરે ખેડૂતોને સંબોધતા કૃષિ બિલ અંગે સ્થાનિક ખેડૂતોને વિસ્તૃત રીતે સમજાવતા કિસાન આંદોલનમાં આંદોલનના નામે પંજાબની કોંગ્રેસ સરકાર રાજનીતિ કરી રહી છે એ કહેતા જણાવ્યું કે કિસાન આંદોલનમાં ટુકડા ટુકડા ગેંગ ઘૂસી ગઈ છે અને દેશ વિરોધી નારા લગાવી રહી છે. ખેડૂતોને ભડકાવવામાં આવી રહ્યા છે અને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર દરેક સાથે વાતચીત કરવા તૈયાર છે, પરંતુ દેશ વિરોધી તાકાતો ખેડૂતોને આગળ આવવા દેતા નથી. આ અવસરે દાનહ દમણ દીવના ભાજપા પ્રભારી વિજયા રાહટકર, પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, માજી પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર, પ્રવક્તા અંકિતા પટેલ, પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ અજયભાઈ દેસાઈ, મહામંત્રી જીતુભાઈ, સંજય રાઉત, તેજસ દોડિયા સહિત સેલવાસના અને ખાનવેલના તમામ જિલ્લા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. ઉનકી આય બઢે દુગની હો જાય ઇસકે લિયે યે બિલ યહાં પે લાયે ગયે હૈ. બિલ બહોત અચ્છે હૈ ઓર કિસાનો કો બહોત વિકલ્પ ભી મિલ રહે હૈ ઉનકા જો માલ હૈ વો બેચને કે લિયે. પર ઇસ વિષય પે વિપક્ષ બહોત રાજનીતિ કર રહા હૈ, કિસાનો કો ગુમરાહ કર રહા હૈ. ये गुमराह नहीं होने चाहिए. जो भ्रम है लोगों के मन में पैदा कर रहे हैं उसको ख़त्म करना चाहिए. और वास्तविकता क्या है ये भी हमने समझ कर लेनी चाहिए. इस वास्तविकता आज बताने के लिए यहाँ पे हमने किसान सम्मेलन किया है. और मुझे बहुत अच्छा लग रहा है कि हमारे किसान भाई बहन इन सब विषयों को बहुत भली भांति अच्छी तरीके से समझ रहे हैं. हमें बड़ा आश्चर्य होता है कि जो शरद पवार जी 2006 में महाराष्ट्र में कानून करते हैं, प्राइवेटाइजेशन की बात करते हैं, वो आज जब भारतीय जनता पार्टी इस बिल को लेकर आती है तो विरोध करते हैं. कैप्टन अमरिंदर सिंह जो 2017 में इस बिल को लेकर आते हैं और प्राइवेटाइजेशन की बात भी करते हैं, वो आज इसको विरोध कर रहे हैं. इसीलिए कि भारतीय जनता पार्टी की सरकार ने ये बिल लेकर आए हैं. हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी ने किसानों की परिस्थिति में सुधार लाने के लिए उनकी जो आय है वो आने वाले समय दुगनी हो सके उसके प्रयास करते हुए और आज़ादी के इतने वर्षों बाद हमारे देश के जो किसान हैं वो सही मायने में आज़ाद हो सके, अपनी फसल को जिसे चाहे उसे बेचने के लिए जिस कीमत पे वो चाहे उस कीमत पर बेचने के लिए, इन तमाम बातों की चिंता करते हुए पिछले दिनों संसद में कृषि बिल को पास किया गया था. लेकिन जैसे कि हम सब जानते हैं कि जब से वो बिल पार्लियामेंट में प्रस्तुत हुआ तब से लेकर तो जब तक वो पास हुआ और उसके बाद भी अब तक लगातार विपक्ष की कई पार्टियाँ, विपक्ष के कई नेता इस बिल का लगातार विरोध कर रहे हैं और जो हमारे देश के जो किसान हैं उसे लगातार गुमराह करने के प्रयास कर रहे हैं.